સમય ખૂબ ઓછો છે. તમારા માટે પણ, આ દેશ માટે પણ, અને આપણા સૌ માટે. આજે જ્યારે દેશને સારા નેતૃત્વની જરૂર છે, સારા વ્યક્તિત્વની જરૂર છે કે જે આ ભારતને મજબૂત બનાવી શકે, દરેક ધર્મને સરખો ઇન્સાફ આપી શકે, ખેડૂતોને, યુવાનોને, મહિલાઓને સન્માન આપી શકે એવી સરકારની જરૂર છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના રાજની અંદર ખેડૂતો દુખી છે, યુવાનો દુખી છે, મહિલાઓનું સન્માન નથી, અને એ બાબતે હવે આપણે સૌએ જાગૃત થવાની દોસ્તો જરૂર છે. હું સમગ્ર સૌરાષ્ટ્રની અંદર ફરીને આવ્યો છું, ઉત્તર ગુજરાતની અંદર ફરીને આવ્યો છું, અને જ્યાં સુધી હું માનું છું ત્યાં સુધી સમગ્ર ગુજરાતે ભારતીય જનતા પાર્ટીના રાજને ઓળખી પાડ્યું છે. આ 2019 નો સમય કે નરેન્દ્રભાઈ મોદીને ફરીથી પાછા પોતાના ઘરે મોકલવાનો સમય આવી ગયો. ગુજરાતનો ખેડૂત, મારા ભરૂચનો ખેડૂત, મારા વાગરા તાલુકાનો ખેડૂત ક્યાંક ને ક્યાંક આ ભારતીય જનતા પાર્ટીથી દુખી છે. જે નરેન્દ્રભાઈએ કીધું હતું કે મારી સરકાર સેન્ટ્રલમાં આવશે તો કપાસનો ભાવ 1500 રૂપિયા ટેકાના આપીશ, પણ નરેન્દ્રભાઈ ચોક પાડવાનું ભૂલી ગયા કે એક મણના કે બે મણના આજે મારા ખેડૂતને બે મણના 1500 રૂપિયાના ભાવ મળે. જે કોંગ્રેસ સરકારે એશિયાની સૌથી મોટી જીઆઈડીસીની સ્થાપના અહીંયા કરી હતી, એનો મુખ્ય હેતુ હતો કે અમારા ભરૂચ તાલુકા જિલ્લાના યુવાનોને આ ઐતિહાસિક જીઆઈડીસીની અંદર રોજગારી મળે. પરંતુ આ ભારતીય જનતા પાર્ટીએ મારા ભરૂચ જિલ્લાના યુવાનોને રોજગારી આપવાની જગ્યાએ ફક્ત અને ફક્ત પ્રદૂષણ આપી રહી છે, જે સૌથી મોટો સવાલ છે. અહીંયા દરેક ખેડૂતને સિંચાઈ માટે 24 કલાક પાણીની જરૂર હોય. 25 વર્ષથી ગુજરાતની અંદર ભાજપનું રાજ છે, પરંતુ આજ દિન સુધી ભરૂચ જિલ્લાના ખેડૂતોને સમયસર પાણી મળે એના માટે એક પણ પ્રકારનો ડેમ કે તળાવની યોજના કરવામાં નથી આવી કે વરસાદના પાણીનો સંગ્રહ થાય અને ખેડૂતના ખેતરમાં 24 કલાક પાણી મળે. અમે ઉત્તર પ્રદેશ ગયા હતા, ઉત્તર પ્રદેશના પેપરની અંદર એવી જાહેરાત આપેલી કે હું ગુજરાતના ખેડૂતોને 24 કલાક વીજળી આપું છું. અને જ્યારે ગુજરાતમાં આવ્યા તો ઉત્તર પ્રદેશની જાહેરાત ગુજરાતના પેપરમાં આવી કે ઉત્તર પ્રદેશની ભાજપ સરકાર ઉત્તર પ્રદેશના ખેડૂતોને 24 કલાક વીજળી આપે છે. ગુજરાતના ખેડૂતોને તો 8 કલાક વીજળી મળે છે, કોંગ્રેસના શાસનની અંદર 7 કલાક 8 કલાક વીજળી તો પડતી જ હતી. આ ભાજપનું શાસન આવ્યું, 8 કલાક વીજળી મળે છે, એના પણ કોઈ ઠેકાણા નહીં. ઘડીક રાત્રે મળે, ઘડીક બપોરે મળે, ઘડીક સાંજે મળે, અને ખેડૂત બિચારો પોતાના દીકરા જોડે સમયસર રહી પણ ન શકે. આજે સમગ્ર ગુજરાતની અંદર શિક્ષણના નામે પ્રાઇવેટીકરણ કરી દેવામાં આવ્યું, નવી સ્કૂલો કોલેજો સરકારી બનાવવાનું બંધ કરી દેવામાં આવ્યું, ત્યારે રાહુલજીના નેતૃત્વમાં કોંગ્રેસ પાર્ટીએ આપ સૌને વચન આપ્યું છે કે જો 2019 ની અંદર અમારી સરકાર બનશે, કોંગ્રેસ પાર્ટીની સરકાર બનશે, તો ધોરણ 1 થી લઈને 12 સુધી સંપૂર્ણ સરકારી શિક્ષણ મફત કરવામાં આવશે, અને યુવાનોને મજબૂત કરવામાં આવશે. કેમ કે ભારત દેશનો યુવાન જ્યાં સુધી મજબૂત નહીં હોય, ત્યાં સુધી શિક્ષિત નહીં હોય, ત્યાં સુધી આ ભારત ક્યારે પણ વિશ્વગુરુ ના બની શકે, આ ભારત ક્યારે પણ સોનાની ચીડિયા ના બની શકે. આજે સમગ્ર ગુજરાત અને દેશની અંદર એક એવો માહોલ બન્યો છે અને પોતાની જાતને સ્વચ્છ છે, ચોખ્ખો છે એવું સાબિત કરી રહ્યા છે. હું આપ સૌને વિનંતી કરવા માટે આવ્યો છું કે આખા વિશ્વમાં ચૂંટણીઓ થાય છે, આખા વિશ્વમાં પ્રધાનમંત્રી અને પ્રેસિડેન્ટની ચૂંટણીઓ થાય છે, પણ આ ભારત એકમાત્ર એવી ચૂંટણી છે કે જ્યાં પ્રધાનમંત્રી પોતાને ચોકીદાર કહે, 2014 ની ચૂંટણીમાં પોતાને ચાયવાળા કહે, અને અહીંયાની જનતા એમને તાળીઓ પાડીને વોટ આપે, એ હવે આપણે જાગૃત થઈને બદલવાની જરૂર છે. આ ભારતને સારું શિક્ષણ જોતું છે, આ ભરૂચના દીકરાઓને સારી રોજગારી જોતી છે, આ ભરૂચના ખેડૂતોને ટેકાનો ભાવ જોતો છે, પાક વીમો જોતો છે. ત્યારે રાષ્ટ્રવાદ જેવા અને દેશદ્રોહ જેવા મુદ્દાઓ સાથે ચૂંટણી ન લડાવવી જોઈએ, અને એ બાબતે સમગ્ર ભારતના 125 કરોડ હિન્દુસ્તાનીઓ જાગૃત થવાની દોસ્તો જરૂર છે. એના માટે થઈને 2019 ની ચૂંટણી 23મી તારીખ સવારે 10 વાગ્યા પહેલા આ
આપણે સૌએ કોંગ્રેસ પાર્ટીના પંજાની સામે ત્રીજા નંબરનું પટણ શેરખાન પઠાણની સામે કચકચાવીને દબાવવાનું છે અને આને વિજય પરાવીને દિલ્હી મોકલવાનું છે. જેના છ છ ડમથી તમારા સંસદ તરીકે અહીંયા કામ કરી રહ્યા છે, ભાજપની અહીંયા સરકાર છે, ભાજપના સંસદ સભ્ય, ભાજપના ધારાસભ્યો છે, પરંતુ ભરૂચની અંદર સારી સરકારી સ્કૂલ કે સારી સરકારી હોસ્પિટલ કે સારી સરકારી કોલેજ બને એના માટેનું એક પણ કામ આ ભાઈએ કર્યું નથી. અને એની વિરોધમાં તમારો મતદાન હોવો જોઈએ, તમારો મત હોવો જોઈએ. કોણ કયા સમાજનો છે, કોણ કયા ધર્મનો છે, આ ભારતની અંદર ભારતનું બંધારણ કોઈને ધર્મ કે કોઈને જાત ઉપર નથી લઈ જતું. આ ભારતનું બંધારણ કહે છે કે અહીંયા જે પણ યુવાન, જે પણ વ્યક્તિ અહીંયાની જનતાની વાત કરશે, અહીંયાના લોકોની વાત કરશે, ભારતના બંધારણને બચાવવાની વાત કરશે, એવા લોકોને મતદાન આપીને દિલ્હી મોકલવાની દોસ્તો જરૂર છે. આજે ભારતના બંધારણ ઉપર ખતરો આવી ગયો છે. હું હાર્દિક પટેલ તરીકે ગુજરાતની અંદર એક સમાજને મજબૂત કરવા માટે, ગુજરાતના યુવાનોને રોજગારી અપાવવા માટે, ખેડૂતની દેવા માફી માટે આંદોલન કરતો હતો અને ભારતીય જનતા પાર્ટીએ મારી ઉપર દેશદ્રોહના કેસ કરીને મને 9 મહિના જેલમાં મોકલ્યો. હું અહીંયા આવેલા તમામ લોકોને કહેવા માંગુ છું અને મારો અવાજ ક્યાં જ્યાં સુધી પહોંચતો એ તમામ લોકોને વાતથી જાગૃત કરવા માંગુ છું કે અમે જ લોકોએ આ લોકોને દૂધ પાઈ પાઈને મોટા કર્યા હતા. મારા બેટા તાજા માજા થઈ ગયા, સામે દંખ મારવા માંડ્યા. લાકડી દેને મારી દેતા પણ આવડે છે, એક નાગ દેવતા પણ હોય અને જયારે જરૂર પડે તો એનો શિકાર પણ થાય છે. આખું ભારત, આખું ગુજરાત આજે એક રાહ જોઈ રહ્યું છે કે જેને લોકોએ વાત કરી હતી 15 લાખ રૂપિયા આપવાની, જેને વાત કરી હતી 2 કરોડ નોકરીઓ આપવાની, જેને વાત કરી હતી કાળું નાણું પાછું લાવવાની, જેને વાત કરી હતી દાઉદ ને પાછો લાવવાનો. ભાઈ દાઉદ ને તો લાવી ના શક્યા પણ નવાઝ શરીફ ના જન્મ દિવસે રાત્રે 12 વાગે જઈને બિરયાની ખાઈ આવ્યા. અને આપણને શીખવાડે છે રાષ્ટ્રવાદ, આપણને શીખવાડે છે દેશભક્તિ. આ ભાઈ ભૂલી ગયા છે કે અબ્દુલ ગફાર ખાન જેવા મહાન વ્યક્તિઓએ આ દેશને સિંચવામાં, આ દેશને મજબૂત કરવામાં કામ કર્યું. એ ભૂલી ગયા છે સૌલા ખાનની શહીદીને કે જેને દેશ માટે પોતાનો જીવ ગુમાવી દીધો હતો. એ ભૂલી ગયા છે કોંગ્રેસ પાર્ટીને કે જ્યારે દેશને મજબૂત કરવાની વાત હતી, ત્યારે ડોક્ટર એપીજે અબ્દુલ કલામને આ દેશના રાષ્ટ્રપતિ બનાવ્યા અને આ દેશની સુરક્ષાને મજબૂત કરી. એ લોકો આજે આપણને દેશભક્ત અને રાષ્ટ્રવાદના પાઠ શીખવાડે છે. હું સૌને કહેવા માટે આવ્યો છું કે ના ધર્મ ના જાત, આ દેશને બચાવવો હશે તો દરેક હિન્દુસ્તાની બનવું પડશે, દરેકે ભારતીય બનવું પડશે. અને એટલા માટે કહું છું 23 તારીખે ચૂંટણીમાં ત્રીજા નંબરનું બટન દબાવો, કે ભારતીયને બટન દબાવી આપો છો, હિન્દુસ્તાનીને બટન દબાવી આપો છો, એક યુવાનને બટન દબાવી આપો છો. આ યુવાન ક્યાં જશે તો તમારી વાત કરશે. 6-6 ટર્મથી ગયેલા કોઈ લોકો તમારી ત્યાં વાત નથી કરતું. એટલા માટે કહું છું હવે જાગૃત થવાની જરૂર છે. આ ભરૂચ અહીંયાથી જયારે નીકળીએ એટલે ગર્વ સાથે કહીએ કે એશિયાની સૌથી મોટી જીઆઈડીસી. પણ જીઆઈડીસી નો મતલબ જયારે કોંગ્રેસ પાર્ટીએ આની સ્થાપના કરી, અહમદભાઈએ જયારે રાજીવજીને કહ્યું કે અહીંયા મારા યુવાનોને મારે રોજગારી આપી છે, મારે ગુજરાતનું નામ વધારવું છે, ત્યારે કોંગ્રેસ પાર્ટીએ કોઈ પણ જાતનો વિચાર કર્યા વગર અહમદભાઈના ભરોસે અહીંયા સ્થાપના કરી આપી આપણી જીઆઈડીસી. પણ આજે ભારતીય જનતા પાર્ટીએ અહીંયાના યુવાનોને રોજગારી અપાવવા માટે કોઈ વ્યવસ્થા ન કરી, અહીંયાના યુવાનોને ત્યાં રોજગારી અપાવવા માટેનું કોઈ પ્લાનિંગ ન કર્યું. અને એટલા માટે દોસ્તો આજે અહીંયાના યુવાનો જાગૃત બનવાની જરૂર છે, થોડુંક આક્રોશ સાથે ગુસ્સા સાથે બહાર નીકળવાની જરૂર છે. આ ભારત છે, અહીંયા સવાલ ના કરો તો તમને મૂંગા કહે અને જો તમે સવાલ કરો તો તમને દેશદ્રોહી કહે. મેં તો પસંદ કર્યું કે મૂંગો ના રહે, દેશદ્રોહી કહે તો વાંધોની કોર્ટમાં જઈને લડી આવાય, પણ મૂંગો કહીને ભારતમાં લઈ જવાય એટલા માટે અમે આ લોકો સામે લડીએ. મૂંગો થઈએ તો માનું 5 લાખ માએ 9 મહિના પેટમાં રાખ્યું તો એટલા માટે નહીં તું મૂંગો થા, એટલા માટે મેં તને જન્મ આપ્યો છું જ્યાં ખોટું લાગે ત્યાં સવાલ કરે, એટલા માટે અમે લોકો સવાલ કરીએ છીએ. હું આપ સૌને વિનંતી કરવા માટે આવ્યો છું કે આ ભાઈને હું ઓળખું છું, જે તો જાણું છું, જે તો સમજું છું. નામ પણ કેવું શેરખાન, નામમાં પણ વટ પડે, નામમાં પણ મિજાજ આવે. અને જેમ તમારી અત્યારે આક્રોશતા છે, તમારા જે જુનૂન છે, જેવું શાનદાર ધારદાર
અને એવું જ કહું છું કે આ યુવાન જો જીતશે તો આ પણ તમારા જેવા ઉત્સાહ સાથે સાંગ અને ધારદારની રીતે આ ભરૂચ જિલ્લાના લોકોને રોજગારી મળે, ખેડૂતોને ટેકાના ભાવ મળે, પાક વીમો મળે, એના માટે દિલ્હીમાં લડશે. આજે ગુજરાતની અંદર અલગ અલગ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વ સભા કરી રહ્યા છે. મેં 5-7 જગ્યાએ જોયું, સભા કરતા કરતા લોકોને ઉશ્કેરે છે, કણિક ધર્મના નામે, કણિક નરેન્દ્રભાઈના નામે, કણિક માનો દીકરો છે, આપણા ગુજરાતનો દીકરો છે એના નામે. ભાઈ એ ગુજરાતનો દીકરો છે તો અમે ને અહેમદભાઈ એ ક્યાંના છીએ? ભાઈ અમે પણ ગુજરાતના દીકરા છીએ, અમે પણ આ ગુજરાતની ધરતીમાંથી નીકળેલા છીએ. તમે તો આજકાલના આવ્યા ભાઈ, તમે તો જયારે અરજી ચેટી પડતા ત્યારે નહેરુજી પ્રથમ પ્રધાનમંત્રી તરીકે તારાપુર ની અંદર કેન્દ્ર સ્થાપી દીધું અને ગુજરાત અને દેશની અંદર ઘરે ઘરે વીજળી મોકલવાનું કામ કરી દીધું. મને પણ ઘણા બધા સવાલ કરે, અહીંયા અમારા પણ ઘણા બધા મિત્રો આવ્યા હશે, સમની ગામમાં પણ આમ કરીને અમારા સમાજના ઘણા બધા લોકો રહે છે. ઘણા બધા લોકો સવાલ છે, આજે કોંગ્રેસ પાર્ટી શા માટે? કોંગ્રેસ પાર્ટી થોડી જોઈન કરાય, આપણે તો ભાઈ આપણે તો ફલાણા કોમના ફલાણા, આપણે તો ભાજપ વાળા જોડે રહેવા. કા ભાઈ ભાજપ વાળા લખી નાખ્યું કે ઘોડિયામાં એટલે સાતાની નકલ લઈને આવવાનું, જયારે જ્યાં જવું હોય એની જેવી વિચારધારા હોય. પણ જયારે 10% અનામત આંદોલન પૂરું થયું, ગુજરાતના એક સમાજની સાથે 18 વર્ષને જયારે 10% ફાયદો કરાવ્યો, ત્યારે મારી સામે બે વિકલ્પ હતા કે ભાજપમાં જાઉં કે કોંગ્રેસમાં જાઉં. મારી સામે બે વિકલ્પ હતા કે ભાજપમાં જાઉં કોંગ્રેસમાં જાઉં. મેં પસંદ કરી કોંગ્રેસ એટલા માટે કેમ કે આ પાર્ટી સરદાર વલ્લભભાઈ પટેલની, પૂજ્ય મહાત્મા ગાંધીની, લાલા લાજપત રાયની, ગાંધીજીની હત્યા કરી એના ખોળામ બે ભાઈ, જેના દેશ ને આઝાદી અપાવવામાં 5 વર્ષ મોડું કરાવરાવ્યા રહેશે શું એના ખોળામાં બેસાય? ન બેસાય. અને હવે તો એવી પણ ખબર પડી, આપણે બધા ખબર છે કે ભાઈઓના ભાગલા પડે ત્યારે ભાઈઓના ભાગલામાં બધી વસ્તુઓ એકબીજાને આપવાની હોય, એમાં કદાચ એકાદી ચમચી રહી જાય તો દેરાણી જેઠાણી 6 મહિના લગી બોલે નહીં. આ તો 15 લાખ નો સવાલ છે ભાઈ, 15 લાખ રૂપિયા નો આપ્યા, અરે 6 મહિના ના બોલો કઈ નહીં, તેવી તારીખ તો ભૂલી જાવ એમને, નહીં કેમ કે 15 લાખ રૂપિયા નથી આપ્યા. 5 વર્ષ નું 15 લાખ નું વ્યાજ ગણો કેટલા રૂપિયા થાય. અહીંયા મારી બહેનો આવી જ ઘણી બધી બહેનો એવું હતું, બિચારો નરેન્દ્રભાઈ બહુ સારો માણસ છે, 15 લાખ રૂપિયા આપશે. અને અમારા અમારા અંદર એવું હોય કે મામા હોય, બહેનો બધા નરેન્દ્રભાઈ ને ભાઈ કહેતી, એટલે બહેનો એવું હતું કે નરેન્દ્રભાઈ 15 લાખ રૂપિયાની આપે કે 5-7 લાખ રૂપિયા આપશે તો દીકરો ભાણિયાનું માનેરું લઈને આવશું કે. પણ માનેરાની વાત તો છોડો, 1 રૂપિયો નો આપ્યો દોસ્તો. અને આજે ગુજરાત અને દેશના ખેડૂતોના ખાતામાંથી નાના મોટા 40 ના નામે પૈસા કાપી લેવામાં આવે છે, વિનંતી કરું છું કે નરેન્દ્રભાઈ ના મોટા મોટા અભરખામાં આવતા નહીં દોસ્તો. કડક ઇસ્ત્રી વાળો ચપ્પો પહેરવાનો, ગાડી લઈને આવવાનો, આજુબાજુ 20-25 ગાડીઓ રાખવાની સિક્યુરિટી વાળી, અને મંચ ઉપર આવીને કહેવાનું હું તો ચોકીદાર છું, મને વોટ આપજો. ભાઈ ચોકીદાર ક્યારે સિક્યુરિટી ન રાખે, ચોકીદાર ક્યારે સિક્યુરિટી ના રાખે. અને અમારે ચોકીદાર ની જરૂર નથી ભાઈ, અમારે તો અર્થશાસ્ત્રી જેવા પ્રધાનમંત્રી ની જરૂર છે, જે કે આ દેશની જીડીપી ને આ દેશની અર્થવ્યવસ્થાને મજબૂત કરી શકે. એક તરફ ભાજપ, એક તરફ કોંગ્રેસ દોસ્તો, એમાં કેટલો ફરક છે થોડુંક સમજાવી દઈશ. થોડુંક મોડું તો મોડું, ક્યારે આવવાનો મોકો મળે, દાદાગીરી કરે, ગુંડાગર્દી કરે, એમની જોડે પૈસા પણ ખૂબ, નોટબંધી ની અંદર જેટલા રિઝર્વ બેંક જોડે નથી એટલે એમની જોડે થઈ ગયા છે, બહુ પૈસા કમાઈને. એક તરફ કોંગ્રેસ છે, કોંગ્રેસ જોડે બાહુલ્ય નેતાઓ નથી, કોંગ્રેસ જોડે તાકાતવર નેતાઓ નથી, કોંગ્રેસ જોડે સારા અર્થશાસ્ત્રીઓ છે, સારા વકીલો છે, જે આ દેશને ચલાવી શકે એવી અમારી જોડે વ્યવસ્થા છે. ભાજપ વાળા જોડે કોઈ વ્યવસ્થા નથી. અને એટલા માટે હું દાવા સાથે કહું છું કે ભાજપના નેતાઓની આ દેશમાં જરૂર છે, પણ વિપક્ષ
સરકારનો કોંગ્રેસ વિચાર છે કે કોંગ્રેસની સરકાર જ આ દેશને મજબૂત બનાવી શકે, આ દેશની જીડીપીને મજબૂત બનાવી શકે, દેશની રિઝર્વ બેંકને મજબૂત બનાવી શકે. અને આ કોંગ્રેસ સરકાર ક્યારે સુપ્રીમ કોર્ટ ઉપર ઘા ક્યારે નો મારે? એ ભાજપનું કામ. ભાજપે સુપ્રીમ કોર્ટને ખરીદવાનું કામ કર્યું, સીબીઆઈને ખરીદવાનું કામ કર્યું, લોકલ પોલીસ સ્ટેશનો ખરીદવાના કામ કર્યા. અને આજે મારો ખેડૂત બિચારો તાલુકા પંચાયતમાં હાથ પાની નકલ લેવા જાય 100 રૂપિયા માંગે લે, 8-8 રૂપિયા, 12-12 રૂપિયા, 50-50 રૂપિયાનું ભ્રષ્ટાચાર કરે. અરે કઈક તો કઈક કરો. બિચારો ખેડૂત કાંઈ બોલે નહીં, હેરાન થાય, પરેશાન થાય, પણ ચિંતા ના કરો દોસ્તો. ખેડૂતો માટે કોંગ્રેસ પાર્ટી સ્પષ્ટ કહ્યું છે કે 2019માં કોંગ્રેસ પાર્ટીની સરકાર બનશે. જેવી રીતે 2004 ની અંદર કોંગ્રેસ પાર્ટીએ મનમોહનસિંહની સરકારમાં આ દેશને 72,000 કરોડ રૂપિયાનું દેવું માફ કર્યું હતું, એવી રીતે ફરીથી જ્યારે 2-3 લાખ રૂપિયા સુધીનું દેવું હશે 2019માં કોંગ્રેસ પાર્ટીની સરકાર તમારા બધાનું દેવું માફ કરશે. થોડા દિવસ પહેલા ગુજરાતભાઈ ફતેપુર વિધાનસભા છે ત્યારે એક ધારાસભ્ય બિચારા નિર્દોષ ગરીબ આદિવાસીઓને ધમકી આપે કે જો ભાજપને મત નહીં આપ્યો, અમારા નરેન્દ્રભાઈએ મતદાનની અંદર કેમેરા લગાવ્યા છે. હેમંતભાઈ આવું બોલેલા, અમે મતદાનની અંદર કેમેરા ફિટ કર્યા છે, જો તમે ભાજપને મત નહીં આપો તો નરેન્દ્રભાઈને ખબર પડી જશે, નરેન્દ્રભાઈને ખબર પડશે તો તમને મનરેગાના કામ આપવામાં નહીં આવે. કેટલા લોકોને ડરાવે, ધમકાવે. આ વાઘોડિયાના એક ધારાસભ્ય જેને ગુંડાગર્દી કરવાનો હમણાંથી બહુ શોખ છે, એ લોકોને કહે છે જો તમારા ગામમાંથી કમંડના વધારે મત નહીં નીકળ્યા તો તમને હું ગામમાંથી બહાર નહીં નીકળવા દઉં. આવી ધમકીઓ સામે હવે હું તમામ વર્ગના લોકોને કહું છું, જાગૃત થાવ દોસ્તો. ક્યાં સુધી પીડાય પીડાઈશું, ક્યાં સુધી હેરાન થશું, ક્યાં સુધી પરેશાન થશું? કોંગ્રેસ પાર્ટી તમને આઝાદી આપવા માટે આવી છે, તમને ભારતની અંદર ખુલીને બોલવાનો અધિકાર આપવા માટે આવી છે. ભાજપની તરફ તમને લોકોને મૂંગા કરવા માટે કોંગ્રેસ પાર્ટીનો ધર્મ પણ નથી, સંસ્કાર પણ નથી. એટલા માટે કહીએ છીએ 23 તારીખે કોંગ્રેસ પાર્ટીને મત આપીને ખૂબ મોટા માર્જિનથી જીતાવ. અને એક હકીકત છે, શેરખાન પઠાણ ચૂંટણી જીતી રહ્યા છે. શ્રી પાથિયા જંગલની અંદર શેરખાન પઠાણ ચૂંટણી જીતી રહ્યા છે, એમાં તમારું યોગદાન બહુ જરૂરી છે. એટલા માટે કહું છું મત આપજો. પછી એવું ન થાય કે ભાઈ જીતી ગયા, મેં તો બીજા મત આપ્યો હતો. ભાઈ જીતે છે અને ભાઈને તમારો વોટ મળવો જોઈએ. તમને એવું લાગવું જોઈએ કે મેં મત આપ્યો છે એટલે શેરખાન ભાઈ જીત્યા છે, એવું તમને ફિલિંગ કરવા માટે કહું છું. મત આપજો. ભાઈ જીતવાનો છે, 50,000 મત જીતવાની. એવું આઈબીનો રિપોર્ટ પણ હમણાં જીત્યા છે. આઈબીનો રિપોર્ટ ખબર છે ને આવ્યો છે? હા તો બોલો, આવ્યો છે, મને ખબર છે. હા, 50,000 મત જીતે ભાઈ, પણ એમાં તમારા લોકોનો સાથ અને સહયોગની જરૂર છે. ખૂબ સારું કામ ભરૂચની અંદર અહેમદભાઈએ કર્યું હતું. જીઆઈડીસી હોય, નર્મદા ઉપર પુલની વાત હોય, બ્રિજની વાત હોય, તમામ ક્ષેત્રે. અને એક દિવસ અહેમદભાઈના ત્યાં બેઠેલો, એમને મને કીધેલું બહાર દઈ, ભરૂચની અંદર અને અંકલેશ્વરની અંદર સરદાર વલ્લભભાઈ પટેલ ટ્રસ્ટના નામે હોસ્પિટલ પણ અમે લોકો ચલાવીએ છીએ. એટલે જે માણસે ક્યારેય પણ નાત જાત ધર્મમાં નથી માન્યું, ને તમામ ભરૂચવાસીઓ માટે, ગુજરાતના લોકો માટે, જ્યારે ગુજરાતની અંદર કોઈ નહોતું ત્યારે, જયારે એ સંસદ સભ્ય તરીકે ત્યાં દિલ્હી કામ કરતા, હંમેશા ગુજરાતની ચિંતા કરતા, હંમેશા ભરૂચની ચિંતા કરતા, અને હું જયારે જયારે એમના ઘરે ગયો છું ત્યારે ત્યારે ભરૂચના કોઈ પણ માણસ આવેલા હોય તો એમને મળવાનું, એમની જોડે વાત કરવાની. અને એટલા માટે જ શેરખાન પઠાણ જેવા યુવાનોને જયારે તમારી વચ્ચે મોકલ્યા હોય કોંગ્રેસ પાર્ટી, તો તમારી બધાની જવાબદારી બને કે ગુજરાતની અંદર આવા એક નવલોહિયા યુવાનને આગળ કરવો જોઈએ. કોંગ્રેસે મને પણ ટિકિટ આપવાની વાત કરી હતી, પણ મારા બેટા કોર્ટમાં ખેલ કરી ગયા એટલે હું ચૂંટણી લડી ન શક્યો. કોઈ વાંધો નહીં, 25 વર્ષ છોકરો, 5 વર્ષ આપે 30 વર્ષ નો થાવ, 5 વર્ષ આપે 35 વર્ષ નો થાવ, યુવાન તો યુવાન જ રહેવાના છે. તો બિલકુલ આપ સૌને મળીને ખૂબ આનંદ મળ્યો છે દોસ્તો. ફરીથી જ્યારે સમય મળશે ત્યારે ફરીથી હું તમારા બધાની વચ્ચે આવીશ. હું મંચ પર બિરાજમાન ફરીથી એક વાર કીધું, ભારતની રાજનીતિના પૂર્વધાર એવા હેમંતભાઈનો હું હૃદયથી આભાર માનું છું કે મને આપના બધાની વચ્ચે લાવ્યા અને આપના બધાની વચ્ચે મને બોલવાનો મોકો આપ્યો. હું હવે કહીશ કે ભાઈ ભરૂચની અંદર માટે મજબૂત લોકો છે, એમના અવાજમાં જોશ છે, અને દહાડ કરે તો દિલ્હી સુધી અને ગાંધીનગર સુધી એનો અવાજ પહોંચાય છે, એ બધાને હું મળી આવ્યો છું. ફરીથી મંચ પર બેઠેલા તમામ લોકોનો હૃદયથી આભાર માનું છું, આપ સૌનો પણ હૃદયથી આભાર માનું છું. સૌને નમસ્કાર અને ખુદા હાફિઝ કહું છું. ધન્યવાદ.